ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર 10 ના એક્ઝામ્પલ જોઈ રહ્યા છે. મિત્રો, વિજ્ઞાનની અંદર પ્રકાશનું પરાવર્તન અને વક્રી પવનના આપણે લેન્સના બધા જ દાખલાઓ ટેક્સ્ટ બુકના, સ્વાધ્યાય અને કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ મેં તમને શીખવાડ્યા. આ ઉપરાંત બહિર્ગોળ અરીસાના પણ આપણે બધા જ દાખલાઓ પૂરા કર્યા છે અને હવે અંતરગોળ અરીસાનો આ લાસ્ટ એક્ઝામ્પલ અને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આજે શીખીશું. અત્યાર સુધીમાં મિત્રો આપણે અંતરગોળ અરીસાના જેટલા એક્ઝામ્પલો શીખ્યા અને આ છેલ્લા એક્ઝામ્પલની અંદર કંઈ થોડો ડિફરન્ટ છે એ આપણે ખાસ જોઈશું. બરોબર, તો ચાલો શરૂ કરીએ. 4 સેન્ટીમીટર ઊંચાઈ વાળી વસ્તુને 24 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતરગોળ અરીસાની સામે જોજો. અહીંયા એક તો 4 સેમી ઊંચાઈ વાળી વસ્તુને 24 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતરગોળ અરીસાની સામે 12 સેમી અંતરે મૂકવામાં આવે છે. તો અંતરગોળ અરીસા વડે જોજો, અહીંયા અંતરગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ આ ત્રણે ત્રણ શોધવાનું છે. બરોબર, હવે મિત્રો અત્યાર સુધીમાં આપણે અંતરગોળ અરીસો ભણ્યા, પણ એમાં ખાસ ધ્યાન આપો કે અહીંયા જે અરીસાની સામે જે વસ્તુ મૂકેલી છે કેટલા અંતરે મૂકેલી છે, 12 સેમી અંતરે. બરોબર, તો હવે આપણે સૌ પ્રથમ પ્રતિબિંબ અંતર શોધવું પડે. કેમ? કારણ કે જુઓ, અહીંયા આપણને કેન્દ્ર લંબાઈ પણ આપેલી છે, વસ્તુ અંતર પણ આપેલું છે, પરંતુ પ્રતિબિંબ અંતર આપણને આપેલું નથી. એટલે પહેલા તો આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરી અને પ્રતિબિંબ અંતર મેળવવું પડે. ઓકે, આ યાદ રાખજો. એટલે આપણે સૌ પ્રથમ અરીસાનું સૂત્ર લઈએ. ચાલો, હવે અરીસાનું સૂત્ર તો હવે તો તમને કોન્ક્રીટ આવડતું હોવું જોઈએ, કારણ કે અત્યાર સુધી અંતરગોળ અરીસાના ટેક્સ્ટ બુકના, સ્વાધ્યાય અને મેં ઘણા બધા દાખલાઓ તમને એક્સ્ટ્રા પણ ગણાવ્યા છે. બરોબર, એટલે હવે તો તમને અરીસાનું સૂત્ર આવડતું જ હોવું જોઈએ. 1/u + 1/v બરાબર 1/m. હવે જો અહીંયા તમે 1/u એટલે અહીંયા શું લખી કાઢીએ આપણે, 1/v + 1/u બરાબર 1/f. આ આપણું અરીસાનું સૂત્ર બન્યું. હવે મિત્રો અરીસાની અંદર ખાસ ધ્યાન આપવાનું, મેં તમને અગાઉ બધા દાખલામાં શીખવાડ્યું છે કે આ આપણો અંતરગોળ અરીસો છે. બરોબર, હવે અંતરગોળ અરીસામાં આ આપણી ડાબી બાજુ અને આ આપણી જમણી બાજુ છે. હવે સાથે સાથે આલેખ પણ તમારે જોવો પડે, આ આલેખ જે તમે 7મા ધોરણથી દોરતા આવ્યા છો. બરોબર, હવે આલેખમાં આ તમારી કઈ બાજુ કહેવાય, ડાબી બાજુ, અને આ તમારી જમણી બાજુ કહેવાય. હવે આલેખમાં તમે જોયું હશે કે ડાબી બાજુએ હંમેશા કઈ સંખ્યા આવે, માઇનસ સંખ્યા આવે, ઋણ. ક્લિયર, તો આ અંતરગોળ અરીસાની ડાબી બાજુએ આપણે વસ્તુને મૂકીએ, આ તમારી વસ્તુ છે. જોજો, વસ્તુ, તો એનો મતલબ એ થયો કે ડાબી બાજુએ છે એટલે વસ્તુનું જે અંતર આપેલું હોય એ તમારું કેવું હોય, માઇનસમાં હોય. ક્લિયર, ખબર પડી મિત્રો? એટલે જ્યારે રકમમાં તમને અહીંયા 12 સેન્ટીમીટર આપેલા હોય
તો તમારે ગણતરીમાં માઇનસ બાર લેવાના. ક્લિયર? તો આપણે અહીંયા V બરાબર લખીએ પ્રતિબિંબ અંતર. ચાલો હવે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે, આપણને આપેલું નથી. ત્યારબાદ U બરાબર વસ્તુ અંતર કહેવાય, અને વસ્તુ અંતર આપણી પાસે છે, જોવા રહ્યું, 12 સેમી અંતરે. એટલે આપણે અહીંયા માઇનસ 12 સેન્ટીમીટર લઈશું. ત્યારબાદ કેન્દ્ર લંબાઈ F, ચલો અહીંયા લખીએ હવે કેન્દ્ર લંબાઈ F. હવે અંતર્ગોળ અરીસો છે, જુઓ હવે કેન્દ્ર લંબાઈ અહીંયા આપણને આપેલી છે 24 સેમી કેન્દ્ર લંબાઈ. હવે મેં તમને અગાઉ પણ શીખવ્યું કે જ્યારે આ અંતર્ગોળ અરીસાને તમે આમ રાઉન્ડ દોરો આ રીતે, તો કઈ બાજુ રાઉન્ડ દોરાયો? જમણી બાજુ દોરાયો કે ડાબી બાજુ? તો ડાબી બાજુ આપણે રાઉન્ડ દોરી શક્યા. તો ડાબી બાજુએ આ બધી સંખ્યાઓ કેવી આવવાની? હંમેશા ઋણ હોય. એટલે કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર ત્રિજ્યા બરોબર, વક્રતા ત્રિજ્યા એ આપણને શેમાં મળે? માઇનસમાં મળે. એટલે આ જે કેન્દ્ર લંબાઈ છે એ તમારે શેમાં લેવાની? માઇનસમાં લેવાની. એટલે માઇનસ 24 સેન્ટીમીટર થાય. તો આ રીતે આપણો એક ભાગ અહીંયા પૂરો થયો. હવે આ કિંમતો આપણે અરીસાના સૂત્રમાં મૂકી દઈએ તો શું લખાય? જુઓ અહીંયા 1/V, V આપણે શોધવાના છે, પ્લસ 1/U એટલે માઇનસ 12 બરાબર 1/-24. હવે જુઓ અહીંયા 1/V પ્લસ માઇનસ માઇનસ 1/ કેટલા આવે? 12 બરાબર 1/-24. હવે આ માઇનસ વાળું પદ છે, એને બરાબર ની પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય. તો શું લખાય મિત્રો? 1/V બરાબર 1/-24. માઇનસ ને પેલી બાજુ લઈ ગયા તો પ્લસ 1/12. હવે તમારે શું કરવાનું છે? પદોની ગોઠવણી કરવાની. હવે જુઓ અહીંયા આ માઇનસ વાળું પદ છે અને આ પ્લસ વાળું, તો ગણતરીમાં સરળતા રહે એ માટે આપણે આ પ્લસ વાળા પદને આગળ લખીએ અને આ માઇનસ વાળા પદને પાછળ લખી કાઢીએ. તો શું લખાય? 1/V બરાબર 1/12, જુઓ પછી માઇનસ 1/24 બરોબર. હવે આ 12 અને 24 નો લસા લેવો પડશે. તો શું થશે? 1/V બરાબર, હવે જુઓ 12 અને 24 નો લસા કેટલો આવે? 12 આવશે બરોબર. હવે આ 24 અહીંયા પણ ગુણાઈ જાય અને અહીંયા પણ ગુણાય, તો અહીંયા છેદ ઉડાડો, 12 2 24, એટલે અહીંયા કેટલા આવ્યા? 2 ઓછા 24 24 ઉડી ગયા એટલે કેટલા વધ્યા? 1. ખ્યાલ આવે ને મિત્રો? ચાલો હવે આની જરૂર નથી, આ તો ફક્ત તમને સમજવા માટે. માટે શું લખાય? 1/V બરાબર 2 માંથી 1 જાય તો કેટલા રહે? 1/24. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ. ચાલો ક્રોસ ગુણાકાર કરીએ તો 24 એકા 24 અને 20 × 1 એટલે 20 આવે. માટે 20 બરાબર કેટલા આવ્યા? જુઓ 24 આવ્યા, આટલા સેન્ટીમીટર. આ શું આવે? જુઓ અહીંયા આ પ્રતિબિંબ અંતર આવ્યું. શું આવ્યું મિત્રો? પ્રતિબિંબ અંતર. તો અહીંયા લખી કાઢીએ,
પ્રતિબિંબ અંતર. તમે અત્યાર સુધીમાં માર્ક કર્યું હશે કે પ્રતિબિંબ અંતર અંતરગોળ અરીસામાં બધાની અંદર અહીંયા માઇનસ આવ્યા છે, પણ આ એક જ દાખલો એવો છે કે જેની અંદર પ્રતિબિંબ હંમેશા કેવું આવ્યું, ધન આવ્યું, પ્લસમાં આવ્યું. કેમ આવ્યું એ હું લાસ્ટમાં સમજાવીશ, બરોબર. ચાલો હવે આટલું થઈ ગયા પછી તમારે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી પડે. હવે પ્રતિબિંબની ઊંચાઈમાં જુઓ અહીંયા સ્થાન, પ્રકાર અને પરિમાણ. પરિમાણ એટલે કદ, કદ એટલે ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની હોય તો મોટવણીના સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે આપણે મોટવણી શોધીશું, એટલે કે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે મોટવણી એમ બરાબર, મોટવણીની સંજ્ઞા એમ છે. હવે આપણે અહીંયા લખીએ તો શું લખાય, મોટવણી એમ બરાબર એચ ડેશ અપોન એચ બરાબર. ચાલો હવે અહીંયા કયો અરીસો છે, અંતરગોળ, અને અરીસો છે માટે માઇનસ વી અપોન યુ. હવે આપણને જુઓ રકમમાં કઈ વસ્તુ આપી છે એના આધારે તમારું સૂત્ર નક્કી થાય. એચ ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, એ તમારે શોધવાની છે. એચ એ વસ્તુની ઊંચાઈ, વી એટલે પ્રતિબિંબ અંતર, યુ એટલે વસ્તુ અંતર. એટલે આ ચારમાંથી ત્રણ વસ્તુ તો આપણને આપેલી છે, અને માટે આપણે આ સૂત્ર વાપરીએ, એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ. આની અંદર આપણે કિંમત મૂકી અને પ્રતિબિંબનું કદ, પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબનું પરિમાણ શોધી શકીએ. ક્લિયર? હવે આની જરૂર નથી એટલે હવે આ ભૂસી નાખીશું. હવે આની અંદર જુઓ મિત્રો, પહેલું આપણે અહીંયા લખી કાઢીએ એચ ડેશ. હવે એચ ડેશ એટલે શું લખાય, પ્રતિબિંબ ની ઊંચાઈ. અને આ પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે. ત્યારબાદ એચ, એચ એટલે વસ્તુ ઊંચાઈ, અને વસ્તુ ઊંચાઈ આપણને આપેલી છે રકમની અંદર. ચાલો જુઓ અહીંયા એમ કીધું છે 4 સેમી ઊંચાઈ વાળી વસ્તુને, એટલે ઊંચાઈ આપણને આપેલી હતી, એટલે આપણે અહીંયા લખી કાઢીએ 4 સેન્ટીમીટર ઊંચાઈ. ત્યારબાદ વી, વી એટલે પ્રતિબિંબ અંતર કહેવાય, અને પ્રતિબિંબ અંતર તમે શોધી કાઢ્યું છે 24 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખીશું પ્રતિબિંબ અંતર બરાબર 24 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે યુ લઈ લઈએ, યુ એટલે વસ્તુ અંતર કહેવાય, અને વસ્તુ અંતર આપણને રકમમાં આપેલું છે. જુઓ વસ્તુ અંતર તો અહીંયા કેટલા સેન્ટીમીટર છે, 12 સેમી અંતરે. કેટલા સેન્ટીમીટર અંતરે, 12 સેન્ટીમીટર અંતરે. અને અહીંયા આપણે લીધું છે ઓલરેડી, બરોબર. તો કેટલા આવશે, માઇનસ 12 આવશે. કેટલા આવશે, માઇનસ 12 સેન્ટીમીટર. તો આ રીતે આપણે મોટા ભાગની વસ્તુઓ શોધી કાઢી. હવે એ કિંમતો આની અંદર મૂકી દો તો શું લખાય, એચ ડેશ અપોન એચ એટલે 4 બરાબર. હવે ધ્યાન આપજો, અહીંયા ભૂલ પડી શકે છે. જુઓ આ માઇનસ ચિહ્ન તો ખરું જ, અને બી બરાબર કેટલા છે આપણી પાસે, 24 નથી મિત્રો, હા 24 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર છે, 24 સેન્ટીમીટર. અત્યાર સુધીના દાખલાઓમાં જવાબ તમે ચેક કરજો કે અહીંયા જે સંખ્યા આવી એ બધી માઇનસમાં આવી, જ્યારે આ સંખ્યા કે શેમાં આવી છે, પ્લસમાં. એનું કારણ છે એ આપણે લાસ્ટમાં સમજીએ. હવે યુ બરાબર
u બરાબર કેટલા છે માઇનસ 12, તો માટે શું થાય h ડેશ અપોન 4 બરાબર. હવે જુઓ ઉપર અને નીચે બંનેમાં માઇનસ છે એટલે પ્લસ થઈ જાય, તો 24 છેદમાં 12 આવે. હવે જુઓ h ડેશ છેદમાં 4 બરાબર, છેદ ઉડાડો 12 2 24 એટલે કેટલા વધ્યા 2. હવે આ 4 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર, તો માટે અહીંયા લખી કાઢીએ h ડેશ બરાબર 2 ગુણ્યા 4, માટે h ડેશ બરાબર 4 2 કેટલા થશે 8, 8 સેન્ટીમીટર. ક્લિયર? તો આ જે આવ્યું મિત્રો એ શું આવ્યું કહેવાય, h ડેશ એટલે પ્રતિબિંબ અંતર આવ્યું કહેવાય, પ્રતિબિંબનું કદ કહેવાય, પ્રતિબિંબનું પરિમાણ કહેવાય, બરોબર. તો હવે આપણે જવાબ લખીએ, જો અહીં સૌ પ્રથમ પહેલા તો શું લખીએ, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ કઈ જગ્યાએ મળ્યું, તો ધ્યાન આપજો પ્રતિબિંબ અંતરગોળ અરીસો છે, બરોબર. ક્લિયર? અને સાથે સાથે વસ્તુનું અંતર ધ્યાનમાં લેવાનું. જુઓ વસ્તુનું અંતર કેટલા સેન્ટીમીટરની અંદર છે, 0 થી 15 ની વચ્ચે છે. કોની વચ્ચે છે યાદ રાખજો, હવે 0 અને 15 ની વચ્ચે અહીંયા આપણે વસ્તુ મૂકી છે, તો હંમેશા પ્રતિબિંબ, આ જે પ્રતિબિંબ છે તમારું એ પ્રતિબિંબ ક્યાં મળે, અરીસાની પાછળ મળે. સમજો જરા, દાખલા તરીકે આ અંતરગોળ અરીસો જુઓ, અંતરગોળ અરીસો અત્યાર સુધીમાં તમે જેટલા એક્ઝામ્પલ મેં ગણાવ્યા એમાં માનો વસ્તુ આપણે આ રીતે મૂકતા હતા, બરોબર. તો પ્રતિબિંબ આ બાજુ જ મળતું હતું, એટલે કે ડાબી બાજુ, જે બાજુ વસ્તુ હોય એ બાજુ જ મળતું હતું. પરંતુ જો આ વસ્તુ અંતર, અરીસા અને વસ્તુનું વચ્ચેનું અંતર 0 અને 15 ની વચ્ચે હોય, જુઓ કેટલા સેન્ટીમીટર છે, 12 સેન્ટીમીટર, તો હંમેશા પ્રતિબિંબ તમારું છે એ અરીસાની પાછળ મળે. કેવું મળે, અરીસાની પાછળ, અને અરીસાની પાછળ અહીંયા મળશે આ રીતે. આ ધ્યાન આપજો બરોબર, આ એક જ દાખલો એવો છે કે જેમાં પ્રતિબિંબ અંતરગોળ અરીસામાં અરીસાની પાછળ મળે છે. ક્લિયર? ખ્યાલ આવ્યો ને મિત્રો, કેમ આવું બન્યું, કારણ આ જે વસ્તુ અંતર હતી એ 0 અને 15 ની વચ્ચે છે, એટલે કે તમારી વસ્તુ તમે 0 થી 15 ની વચ્ચે મૂકો તો હંમેશા પ્રતિબિંબ તમારું અરીસાની પાછળ મળે. ક્લિયર? જો અહીંયા 12 સેન્ટીમીટર એટલે 15 કરતા ઓછા અંતરે મૂકેલું છે, 0 અને 15 ની વચ્ચે મૂક્યું તમે વસ્તુ, તો તમારું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે અરીસાની ક્યાં મળશે મિત્રો, પાછળ, અરીસાની પાછળ, બરોબર. પણ અરીસાની પાછળ કેટલા સેન્ટીમીટર અંતરે મળ્યું, જો અહીંયા પ્લસમાં મળે હંમેશા આ દાખલામાં, એટલે 24 સેન્ટીમીટર અંતરે મળે. કેટલા અંતરે મળે, 24 સેન્ટીમીટર અંતરે. આ ધ્યાન રાખજો આ દાખલામાં. ત્યારબાદ અહીંયા વાત કરીએ તો પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનો પ્રકાર આપણે જુઓ અહીંયા અત્યાર સુધીમાં અંતરગોળ અરીસામાં પ્રતિબિંબ આપણું કેવું મળતું હતું મિત્રો, તો વાસ્તવિક અને સાથે સાથે ઉલટું મળતું હતું. પણ જો અહીંયા વસ્તુનો એરો કઈ બાજુ છે, ઉપર, અને આ પ્રતિબિંબ છે, જુઓ અહીંયા આ શું છે તમારી વસ્તુ,
અને આ તમારું શું છે પ્રતિબિંબ, એટલે વસ્તુ ઉપરની તરફ જાય છે પ્રતિબિંબ પણ ઉપરની તરફ જાય છે, એટલે એનો મતલબ કે ચતુ પ્રતિબિંબ મળે. તો આપણે અહીંયા જવાબ લખીએ, આ એક જ દાખલો એવો છે અંતરગોળ અરીસામાં જેમાં પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે, વાસ્તવિક અને ચતુ મળે છે. ચતુ યાદ રાખજો આ દાખલામાં, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. જયારે પેપર હાર્ડ નીકળે ત્યારે આ એક્ઝામ્પલ પૂરેપૂરો પૂછાવાની શક્યતા છે. બરોબર ખ્યાલ આવે ને ચતુ? અત્યાર સુધીના અંતરગોળ અરીસામાં ઉલટા પ્રતિબિંબ મળતા હતા, જયારે અહીંયા જુઓ આ રીતે ચતુ એટલે કે સીધું પ્રતિબિંબ મળે છે, અરીસાની પાછળ મળે છે. બરોબર, અને છેલ્લામાં વાત કરીએ તો પ્રતિબિંબનું કદ એટલે કે પ્રતિબિંબનો પરિમાણ, પરિમાણ એટલે કદ અને કદ એટલે ઊંચાઈ. ચલો હવે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી આવી જુઓ, પ્રતિબિંબનું અંતર બરોબર એચ ડેશ, અંતર એટલે અહીંયા અંતરની જગ્યાએ શું લખવું પડે, એકચ્યુઅલી ખરેખર ઊંચાઈ કહેવાય, એચ ડેશ એટલે. બરોબર, તો એચ ડેશ આપણી કેટલી આવી પ્રતિબિંબની ઊંચાઈ, જે આ પ્રતિબિંબની ઊંચાઈ છે એ 8 સેન્ટીમીટર આવી. બીજું વસ્તુ કેવી દેખાય છે, નાની, અને પ્રતિબિંબ કેવું દેખાય છે, મોટું. જો અહીંયા વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર અને પ્રતિબિંબની ઊંચાઈ એના કરતા બમણી દેખાય છે, 8 સેન્ટીમીટર, એટલે પ્રતિબિંબ મોટું મળે છે મિત્રો, ડબલ બેવડું મળે છે મોટું. તો આપણે અહીંયા લખી કાઢીએ વસ્તુ કરતા મોટું, વસ્તુ કરતા મોટું, અને વિવર્ધિત પણ કહેવાય, વિવર્ધિત એટલે અતિશય મોટું એમ, કેટલા સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર, એને બેવડું પણ કહી શકાય, ડબલ બે ગણું પણ લખી શકાય. કારણ વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર હતી અને પ્રતિબિંબ એના કરતા ડબલ 8 સેન્ટીમીટર મળે છે, એટલે બે ગણું મોટું મળે છે મિત્રો. ખ્યાલ આવ્યો આ એક્ઝામ્પલમાં? એટલે બરોબર ફરી એક વખત યાદ કરાવી દઉં કે અત્યાર સુધીના જેટલા અંતરગોળ અરીસાના તમે દાખલા ગણ્યા એની અંદર પ્રતિબિંબ અંતર હંમેશા તમારે માઇનસમાં જવાબ આવ્યા હતા. આ એક જ અપવાદ રૂપે દાખલો છે કે જેમાં પ્રતિબિંબ અંતર તમારું કેવું આવશે, પ્લસ માં આવશે. ક્લિયર? બીજું હવે તમે જોઈ રહ્યા છો કે આપણે અહીંયા શું લખ્યું, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, અરીસાની પાછળ. આ અરીસાની પાછળ અત્યાર સુધીમાં તમારે જે પ્રતિબિંબ મળ્યા હતા એ આ અંતરગોળ અરીસો, સમજો જરા, એમાં તમે આ વસ્તુ મૂકી તો એ જ બાજુએ અહીંયા નીચે આ રીતે પ્રતિબિંબ મળતું. બરોબર, અને કેવું મળે છે અહીંયા અત્યાર સુધીના બધા દાખલાઓમાં વસ્તુ કરતા ઉલટું મળતું હતું, વાસ્તવિક અને ઉલટું. બરોબર, પરંતુ અને બીજું જે બાજુ વસ્તુ હોય એ બાજુ પ્રતિબિંબ મળતું હતું. જ્યારે આ એક જ એવો દાખલો છે કે જેમાં પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે, આ અરીસાની આગળ છે અત્યાર સુધીમાં, આ દાખલામાં પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. અને એનું કારણ કેમ, કારણ કે આ વસ્તુની અરીસાથી વસ્તુ અંતર 12 સેન્ટીમીટર છે, જે 0 થી 15 ની વચ્ચે હોય. વસ્તુ અંતર યાદ રાખજો, વસ્તુ અંતર 0 થી 15 ની વચ્ચે હોય તો આવો જવાબ મળે, અને એટલા માટે આપણને પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. ક્લિયર? ઓકે, એટલે આને આપણને અહીંયા જુઓ પ્રતિબિંબ કેવું મળે છે, વાસ્તવિક અને ચટતું. બરોબર, અને સાથે સાથે
આ પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું છે, મોટું એટલે કે વિવર્તિત અને બે ગણું, કારણ કે વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર હતી અને પ્રતિબિંબ ઊંચાઈ 8 સેન્ટીમીટર, એટલે બમણું બે ગણું થઈ જાય છે. ક્લિયર મિત્રો? આવડ્યું ને? તો આ યાદ રાખજો, આ એક્ઝામ્પલ બરોબર નોટ ડાઉન કરી નાખજો અને સાથે સાથે આ વિડીયો બરોબર ધ્યાનથી સમજજો જરા. અને એમાં જે મેં ટીપ્સ તમને આપી છે બધી, કે 0 થી 15 ની વચ્ચે જો તમે વસ્તુ મૂકેલી હોય તો એમાં તમારું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસામાં પાછળની બાજુએ મળે. તો આ બધી ટીપ્સો તમે નોંધ કરી લેજો, જેથી કરીને તમે કોઈ પણ અંતર્ગોળ અરીસાનો દાખલો ઇઝીલી ગણી શકશો. હવે મિત્રો, અહીંયા 10 સેમી કેન્દ્ર લંબાઈ વાળા, ધ્યાન આપજો બરોબર, આપણને રકમની અંદર 10 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસા વડે 5 સેમી ની ઊંચાઈ ધરાવતી વસ્તુ 15 સેન્ટીમીટર અંતરે અરીસાની સામે મૂકેલ છે. રકમ બરોબર ધ્યાનથી સમજો કે 10 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસા વડે 5 સેમી ની ઊંચાઈ ધરાવતી વસ્તુ 15 સેમી અંતરે અરીસાની સામે મૂકેલ છે. હવે વસ્તુને મૂક્યા પછી એનું પ્રતિબિંબ પડે અને એ પ્રતિબિંબનું આપણે સ્થાન, પ્રકાર અને પરિમાણ આપણે શોધવાનું છે. બરોબર મિત્રો? પરંતુ આપણે જાણીએ છીએ પ્રમાણે અંતર્ગોળ અરીસા માટે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન, માહિતી આપણને ખબર હોવી જોઈએ. બરોબર? તો આપણે જાણીએ છીએ પ્રમાણે આ આપણો અંતર્ગોળ અરીસો છે અને આ એની ધરી. બરોબર? અને ત્યારબાદ આપણે અહીંયા આ વસ્તુ મૂકી છે. આ શું છે? વસ્તુ. અને આ આપણી ડાબી બાજુ અને અરીસાની પાછળ આ જમણી બાજુ. હવે તમે ધ્યાન આપો કે આલેખમાં આપણે નાના હતા, ધોરણ 6 થી માંડી 7, 8, 9 અને અત્યારે 10માં પણ આલેખ આપણે મેથ્સમાં શીખી રહ્યા છીએ અને આપણને આવડે પણ છે. તો એમાં આપણે આ એક્સ ડેશ અક્ષ પર એટલે કે ડાબી બાજુએ હંમેશા કઈ સંખ્યા આવે આલેખમાં? માઇનસ સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે. તે ઉપરાંત નીચેની બાજુએ એટલે વાય ડેશ અક્ષ કહેવાય અને ત્યાં પણ હંમેશા કેવી સંખ્યા મળે આપણને? માઇનસમાં. જ્યારે ઉપરની બાજુએ જઈએ તો વાય અક્ષ આવશે અને ત્યાં હંમેશા ધન સંખ્યા આપણા ભાગમાં આવે. ક્લિયર? આ બેઝિક માહિતી તમને ખબર હોય, સાથે સાથે બીજી એક વસ્તુ અહીંયા જોઈ લો કે આ અંતર્ગોળ અરીસાને જ્યારે ગોળ રાઉન્ડમાં કરીએ તો કઈ દિશામાં આમ ફરે છે, એટલે કે રાઉન્ડ કઈ બાજુ બને છે? ડાબી બાજુ. અને ડાબી બાજુએ રાઉન્ડ બને એટલે વક્રતા ત્રિજ્યા હંમેશા કેવી મળે મિત્રો? માઇનસમાં મળે, કારણ કે આપણો જે ગોળ રાઉન્ડ છે એ ડાબી બાજુએ બને છે. જો જમણી બાજુ બનતો હોય તો ધન સંખ્યા આવે. એટલે આના ઉપરથી એક વસ્તુ તો આપણને ખબર પડી કે મિત્રો વસ્તુ અંતર, આ વસ્તુ અંતર કહેવાય અને એ કેવી મળે મિત્રો? તો એ ઋણ આપણને મળે. અને વક્રતા ત્રિજ્યા આપણને એ પણ ડાબી બાજુએ છે એટલે એ પણ આપણને માઇનસમાં મળે, એટલે કે કેન્દ્ર લંબાઈ આપણી માઇનસમાં આવે. ક્લિયર? બીજું, આ ઉપરાંત આપણે પ્રતિબિંબ નું અંતર પણ શોધવાનું છે. હવે પ્રતિબિંબ અંતર શોધવું હોય તો મિત્રો અરીસાના સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે આપણે સૌ પ્રથમ અરીસાનું સૂત્ર લખી કાઢીએ. હવે જો અરીસાનું સૂત્ર તમને
યાદ હોય તો મિત્રો તૈયાર ખાસ કરજો, કારણ કે આ સૂત્રો ઉપર જ બધા દાખલા છે. 1/b + 1/u = 1/f. આ તમારું વક્રતા એટલે કે અરીસા માટેનું સૂત્ર તૈયાર થયું. હવે આ અરીસાના સૂત્રમાં v, u અને f આપેલા છે. હવે એમની કિંમતો પણ આપણે જોડે જોડે લખી કાઢીએ. સૌ પ્રથમ આપણે v બરાબર જેને પ્રતિબિંબ અંતર કહેવાય એ આપણે અહીંયા લખીએ, પ્રતિબિંબ અંતર. અને એ અંતર આપણે શોધવાનું છે. ત્યારબાદ u બરાબર અહીંયા વસ્તુ અંતર મળે. અને હમણાં હાલ જ મેં તમને સમજાવ્યું કે વસ્તુ અંતર ડાબી બાજુએ છે, અને માટે આપણે આલેખમાં જોયું તો ડાબી બાજુએ કઈ સંખ્યા મળે, માઇનસ. અને વસ્તુ અંતર આપણને આપેલું છે 15 સેમી અંતરે, જોયું, એટલે અહીંયા -15 સેમી આવે. ત્યારબાદ આપણી પાસે એફ એટલે મિત્રો કેન્દ્ર લંબાઈ કહેવાય. અને એફ એ કેન્દ્ર લંબાઈ, અને મેં હમણાં જ તમને શીખવાડ્યું કે કેન્દ્ર લંબાઈ પણ આપણી ઋણ થાય, માઇનસ માં મળે. હવે જો અહીંયા 10 સેમી કેન્દ્ર લંબાઈ વાળા એમ કીધું છે, એટલે માઇનસ અહીંયા કેટલા થશે, 10 સેન્ટીમીટર. તો આ રીતે આપણો એક ભાગ અહીંયા પૂરો થયો. આ બધી કિંમત આપણે અરીસાના સૂત્રમાં મૂકી દઈએ તો શું લખાય, 1/v + 1/u એટલે -15, અને બરાબર 1/f એટલે -10. માટે 1/v એમના એમ. હવે શું આ પ્લસ માઇનસ શું થાય, -1/15 અને બરાબર 1/-10. હવે મિત્રો આ માઇનસ છે એ પદને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો શું લખાશે, જુઓ, 1/v = 1/-10. આ માઇનસ પદ પેલી બાજુ જાય એટલે પ્લસ થાય 1/15. હવે જુઓ અહીંયા આ માઇનસ વાળ ઉપર છે, બરોબર, સમજો આ માઇનસ વાળ ઉપર છે એને પાછળ લખીએ, અને આ પ્લસ વાળ ઉપર છે એને આગળ લખીએ, એટલે ગણતરીમાં આપણને મિત્રો સરળતા રહે. તો આપણે અહીંયા લખી કાઢીએ કે 1/v = 1/15. જુઓ આ માઇનસ છે એટલે અહીંયા શું લખીએ, -1/10. હવે આ 15 અને 10 નો લસા લઈએ તો 30 આવશે. તો આપણે અહીંયા લખી કાઢીએ 1/v = લસા આવશે 30. ઓકે, હવે આ 30 લસા લીધો મિત્રો, આ 30 એ અહીંયા ગુણાઈ જાય અને આની સાથે પણ ગુણાય, એટલે જો 15 અહીંયા છેદ ઉડી જાય, 15 2 કેટલા થાય, 30. તો અહીંયા 2 - અહીંયા છેદ ઉડી જાય, 10 3 30, તો કેટલા વધે, 3. ઓકે, હવે આપણે બાદ બાકી કરી નાખીએ. ચાલો તો 1/v = બાદ બાકી કરો તો -1/ કેટલા આવે, 30. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીશું આ રીતે, તો ચોકડી ગુણાકાર કરો તો 30 × 1 એટલે 30, અને બરાબર -v × 1 એટલે કેટલા આવે, 20. હવે આ માઇનસ ચિહ્નને આ બાજુ લાવી દો તો માટે અહીંયા લખી શકાય v = -30 સેન્ટીમીટર. એકમ લખવાનું ભૂલતા નહીં. હવે આ v એ શું શોધ્યું તમે,
तो आपणे प्रतिबिंब अंतर शोधी काढ्यो, तो अहींया लखी काढ़िए प्रतिबिंब अंतर। ओके, तो आ आपणुं आवी गयुं प्रतिबिंब अंतर। चलो हवे आपणे आ प्रतिबिंबनी ऊंचाई शोधवानी छे, अने ऊंचाई शोधवी होय तो मोटवणीना सूत्रनो उपयोग करवो पड़े। तो आपणे हवे अहींया लखीए, ध्यान आपजो बराबर, मोटवणी, अने मोटवणीनी संज्ञा छे एम। અને એનું સૂત્ર થશે એમ બરાબર એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ। હવે મિત્રો, જ્યારે અંતર્ગોળ અરીસો હોય અને બહિર્ગોળ અરીસો, એટલે કે ટૂંકમાં અરીસો હોય, ત્યારે અહીંયા માઇનસ આવે, અને જો લેન્સ હોય તો પછી અહીંયા માઇનસ આવશે નહીં, યાદ રાખજો। હવે આપણે રકમની અંદર આપણને કેટલી વસ્તુ આપી છે એ જોઈ લઈએ। તો જુઓ, આ વી આપેલા છે, વી તમે શોધી કાઢ્યા, યુ પણ આપેલા છે, એચ પણ આપેલા છે, તો આ ઉપરથી આપણે નવું સૂત્ર આ વાપરીશું, એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ। આ આપણું સૂત્ર થયું પ્રતિબિંબ ઊંચાઈ શોધવા માટે। હવે એમાં કિંમતો મૂકવી પડશે, અને એ કિંમતો મૂકવા માટે આપણે અહીંયા લખીશું, હવે આની જરૂર નથી મિત્રો। અને સૌ પ્રથમ આપણે પહેલા અહીંયા લખી કાઢીએ એચ ડેશ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ, અને આ પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે, આપેલી નથી। ત્યારબાદ એચ, એચ એટલે વસ્તુ ઊંચાઈ થાય, ધ્યાન આપજો બરોબર, જે રકમમાં આપણને આપેલી છે। જુઓ અહીંયા આપણને અહીંયા 5 સેમીની ઊંચાઈ ધરાવતી વસ્તુ, એટલે વસ્તુ ઊંચાઈ કેટલા સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર। તો આપણે અહીંયા લખી કાઢીશું 5 સેન્ટીમીટર। ત્યારબાદ આપણે વી, વી એટલે શું થાય, તો આપણે અહીંયા શોધ્યું છે પ્રતિબિંબ અંતર માઇનસ 30, તો અહીંયા લખીશું પ્રતિબિંબ અંતર માઇનસ 30 સેન્ટીમીટર। અને ત્યારબાદ લાસ્ટમાં યુ બરાબર, હવે યુ બરાબર એટલે વસ્તુ અંતર, અને એ પણ આપણે શોધેલું છે -15 સેન્ટીમીટર, તો અહીંયા લખી કાઢીએ, એ પણ રકમમાં આપેલું છે વસ્તુ અંતર બરાબર -15 સેન્ટીમીટર। ચાલો, આટલું થઈ ગયું। હવે બધી કિંમતો આપણે મોટવણીના સૂત્રમાં મૂકી દઈએ, તો શું થશે, જો અહીંયા એચ ડેશ એમના એમ અપોન એચ, એચ એટલે 5 બરાબર। હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે, તો માઇનસ અને આ વી છે, વી બરાબર કેટલા આવશે, -30, અને છેદમાં યુ બરાબર -15, માટે એચ ડેશ અપોન 5 બરાબર, હવે જો આ માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, એટલે ઉડી જશે, તો બાકી કેટલા રહ્યા, -30, અને છેદમાં કેટલા વધ્યા, 15। ક્લિયર, ખ્યાલ આવ્યો, આ બંને ચિહ્નો નીકળી ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને આ ચિહ્ન આપણું બાકી રહ્યું, એટલા માટે આપણે -30 લખ્યા। હવે આ 5 ભાગાકારમાં છે, આ બાજુ લઈ જાવ તો ગુણાકારમાં જાય, તો એચ ડેશ બરાબર -30 ગુણ્યા કેટલા આવે, 5, અને છેદમાં કેટલા આવશે, 15। હવે આપણે છેદ ઉડાડી દઈએ, જુઓ અહીંયા છેદ ઉડાડીએ તો છેદ 15 2 30 થાય। ક્લિયર,
तो हवे आपणे अहींया लखी काढ़िए माटे एच डेश बराबर जो आ माइनस चिन्ह भूलता नहीं माइनस अने पांच गुणिया बे एटले केटला थाय दस सेंटीमीटर तो आ आपणो अहींया प्रतिबिंबनी ऊंचाई आपणे मळी गई माइनस दस सेंटीमीटर હવે મિત્રો આ બધી વસ્તુઓ આપણે અહીંયા લખવી પડશે અને પહેલું લખીએ પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે એ લખવું પડશે એટલે કે પ્રતિબિંબ અંતર જેને કહેવાય હવે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે તો મેં તમને શરૂઆતમાં જ આકૃતિ દોરીને સમજાવ્યું કે આપણો આ અંતર્ગોળ અરીસો છે જુઓ અને એની ડાબી બાજુએ આ રીતે આપણે શું મૂક્યું છે વસ્તુ અને આ આપણી જમણી બાજુ કહેવાય આ જમણી બાજુ હવે પ્રતિબિંબ એકચ્યુઅલી ક્યાં મળવાનું મિત્રો બરોબર ધ્યાન આપો તો જે બાજુ વસ્તુ છે એ જ બાજુએ આપણને પ્રતિબિંબ મળશે બરોબર એટલે અરીસાથી વસ્તુ તરફ કહેવાય કઈ બાજુ કહેવાય તો અહીંયા લખી કાઢીએ અરીસાથી વસ્તુ તરફ પણ આ અંતર કહેવાય અરીસાથી પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબ અંતર તમે શોધ્યું છે અને એ મિત્રો કેટલું આવ્યું માઇનસ ત્રીસ સેન્ટીમીટર બરોબર ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકારની વાત કરીએ પ્રતિબિંબનો પ્રકાર ચલ હવે આ અંતર્ગોળ અરીસો છે અને અંતર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ કેવું મળે મિત્રો જો મેં તમે મારા અગાઉના વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ આવશે વાસ્તવિક મળે કેવું મળે મિત્રો વાસ્તવિક અને સાથે સાથે અહીંયા જુઓ વસ્તુનો એરો ઉપરની દિશામાં છે અને આ પ્રતિબિંબ છે અને પ્રતિબિંબનો એરો નીચેની બાજુએ છે એટલે એનો મતલબ એ થયો કે ઉલટું મળે કેવું મળે વાસ્તવિક અને ઉલટું પણ બીજું જોડે જોડે યાદ કરાવી દઉં કે બહિર્ગોળ જો અરીસો હોય તો એમાં પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય આભાસી અને ચતુ હોય કેવો હોય આભાસી અને સીધું ચતુ એટલે સીધું અને લાસ્ટમાં આપણે જોઈએ પ્રતિબિંબનું પરિમાણ તો અહીંયા લખી કાઢીએ પ્રતિબિંબનું પરિમાણ પરિમાણ એટલે કદ કહેવાય જેને આપણે ઊંચાઈ પણ કહી શકીએ ચાલો હવે પ્રતિબિંબ આ જે પ્રતિબિંબ છે એનું કદની વાત કરીએ તો જુઓ ઊંચાઈ એ જ પરિમાણ કહેવાય તો 10 સેન્ટીમીટર મળી એટલે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે 10 સેન્ટીમીટર જ્યારે વસ્તુની ઊંચાઈ કેટલી છે મિત્રો 5 સેન્ટીમીટર છે એટલે વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું મળ્યું એટલે આપણે અહીંયા લખી કાઢીએ કે વસ્તુ કરતા મોટું અને એને બીજી રીતે લખવું હોય તો આપણે વિવર્ધિત એવો શબ્દ વાપરી શકીએ કયો શબ્દ વાપરી શકીએ વિવર્ધિત અને મિત્રો બીજું જુઓ અહીંયા 10 સેન્ટીમીટર પ્રતિબિંબની ઊંચાઈ છે કેટલા સેન્ટીમીટર 10 સેન્ટીમીટર હવે જુઓ અહીંયા વસ્તુની ઊંચાઈ 5 સેન્ટીમીટર અને પ્રતિબિંબ 10 સેન્ટીમીટર એટલે ડબલ કહેવાય બેવડું કહેવાય માટે પ્રતિબિંબ ડબલ મળે છે બેવડું પ્રતિબિંબ મળે છે બે ગણું મોટું પ્રતિબિંબ મળે છે કેટલા ગણું બે ગણું મોટું પ્રતિબિંબ મળે છે તો મિત્રો આ રીતે આપણે પરીક્ષામાં લખીશું અને સાથે સાથે અંતર્ગોળ અરીસાના બધા જ નિયમો આપણે તૈયાર પણ કરીશું
અને આ બધા દાખલાઓની પ્રેક્ટિસ જાતે કરજો, જેથી કરીને આપણને બોર્ડમાં આવો કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો આપણે સરળતાથી ગણી અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા ફરી મળીશું, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.